गुड मॉर्निंग, जय श्री कृष्ण, नमस्कार। 20 वर्ष थी आपणे ज़ूम ना कार्यक्रमों करीए छे। आजे पहली बार एवुं कर्युं छे के आई एम आउट ऑफ कंट्री एंड आई एम टॉकिंग टू यू। हूँ बे वीक माटे केनेडा वेकेशन ऊपर आव्यो छुं, अने छतां ज़ूमनी खूबी ए छे के एज यूजुअल हूँ आप सौनी साथे જોઈન થઈ શક્યો છું। અને આ એડવાન્ટેજ કે તમે તમારા ઘરે ન હો છતાં આપણી બધી જ મીટિંગોમાં જોઈન થઈ શકો, એ એડવાન્ટેજ તમને પણ છે। કાર્યક્રમના પ્રારંભે આપણે આપણા ગ્રાન્ટ બેનિફેક્ટર થવા માટે બેંક ઓફ બરોડાનો અને એના ફોર્મર સીઈઓ મિસ્ટર બી ઇલાંગો અને હાલના સીઓ મિસ્ટર લલિતભાઈ ત્યાગી તેમજ લાયઝન વર્ક માટે અશોકભાઈ શેઠનો આભાર માની લઈએ। 2021ના છેલ્લા બે સપ્તાહના કાર્યક્રમો બાકી છે। આજે 2021ના 84મા દિવસના બે કાર્યક્રમો, જે 133 અને 134મા કાર્યક્રમો છે। આ સપ્તાહના બાકી રહેલા બંને વેલ્યુ બેઝ કાર્યક્રમો, સંગીતના કાર્યક્રમો તો પાછાથી હોય જ છે, પણ વેલ્યુ બેઝ કાર્યક્રમો આજના જે આજનો અને આવતા ગુરુવારનો બંને અનોખા છે, બંને જુદા જ પ્રકારના છે। આપણે વેલ્યુ બેઝ કાર્યક્રમોમાં એટલા વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમો આપ્યા છે અને બધાનો શ્રેય મુકુંદભાઈને કહે જાય છે। મોટાભાગના કાર્યક્રમો આપણા પ્રેસિડેન્ટ મુકુંદભાઈ ખૂણે ખૂણેથી કેટલા બધા લોકોના માધ્યમથી શોધી શોધીને લઈ આવ્યા છે અને આપણને એનો લાભ આપે છે। આજે દિનેશભાઈ શાહ, જેમનો અનેક ક્ષેત્રનો ખૂબ જ રીચ એક્સપિરિયન્સ છે, એ શેર કરશે। આજના એમના પ્રવચનનો વિષય છે વિજ્ઞાન, સાહિત્ય, સેવા અને સંસ્કૃતિનો અદ્ભુત સમન્વય। અને એમનું પ્રવચન ખૂબ જ પ્રેરણાદાયી પ્રવચન છે અને આ પ્રવચનને અંતે થોડો સમય આપણે સભ્યોના પ્રશ્નો માટે પણ ફાળવીશું। અને તમને જો પ્રવચન દરમિયાન કોઈ પ્રશ્ન થાય તો તમે ચેટ બોક્સમાં પણ મૂકી શકો છો, જેને જવાબો આપશે। અને એ કાર્યક્રમ પતી જાય પછી એક ખૂબ જ સુંદર સુરીલી ગાયિકા આપણા યુઝ્યુઅલ પ્રમોટર ભરતભાઈ ગોરડિયા લઈ આવ્યા છે, ખૂબ જ સુરીલી ગાયિકા, તમને સાંભળવું ખૂબ જ ગમશે, લિપિકા જેના, એનો સંગીતનો કાર્યક્રમ। આપણે એઝ યુઝ્યુઅલ આપણા કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરીશું। પ્રાર્થના પછી આપણા પ્રમુખ શ્રી મુકુંદભાઈ મહેતાનું સ્વાગત ઉદ્બોધન થશે, એ પછી આ બે કાર્યક્રમો વચ્ચે તમને થોડી ઉપયોગી માહિતી આપીશું અને હવે પછીના લગભગ દરેક કાર્યક્રમને અંતે આપણી જે ક્રુઝનો સૌથી મોટો પ્રોજેક્ટ છે એના વિશે જો કોઈને પ્રશ્નો હશે તો એ પ્રશ્નનો જવાબ આપીશું। આ ક્રુઝનો એટલો સુંદર પ્રતિસાદ છે અને એ પ્રતિસાદમાં એનું જે કામકાજ મુખ્યત્વે સંભાળી રહ્યા છે એ નિરંજનભાઈ આપણને ક્રુઝ વિશે થોડુંક આપણા બ્રેક દરમિયાન કહેશે। સંગીત દરમિયાન આપણે 15 મિનિટનો બ્રેક રાખીશું, એમાં તમને માહિતી મળશે। તો આજના કાર્યક્રમની શરૂઆત કરીએ આપણે પ્રાર્થનાથી, અને પ્રાર્થના માટે હું રિક્વેસ્ટ કરું નીલાબેન ગોરડિયાને કે આજની પ્રાર્થના કરે નીલાબેન। સર્વને મારા જય શ્રી કૃષ્ણ। હે પ્રભુ આનંદ દાતા, જ્ઞાન હમકો દીજીએ, શીઘ્ર સારે દૂર ગુણોં કો દૂર હમસે કીજીએ। હે પ્રભુ આનંદ દાતા, જ્ઞાન હમકો દીજીએ, લીજીએ હમકો શરણ મે, હમ સદાચારી બને, શાંતિ ચાહક ધર્મ રક્ષક, વીર વ્રત ધારી બને। હે પ્રભુ આનંદ દાતા, જ્ઞાન હમકો દીજીએ, પ્રેમ સે
जनों की नित्य ही सेवा करे। प्रेम से हम गुरुजनों की नित्य ही सेवा करे। सत्य बोले झूठ त्यागे मेल आपस में करे। हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए। निंदा किसकी हम किसी से भूल कर भी ना करें। निंदा किसकी हम किसी से भूल कर भी ना करें। दिव्य जीवन हो हमारा यश तेरा गाया करें। हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए। हे प्रभु आनंद दाता हे प्रभु आनंद दाता हे प्रभु आनंद दाता। धन्यवाद। વાહ નીલાબેન વાહ, આજે આપણા કાર્યક્રમ છે આજે પ્રાર્થના પણ બહુ અનોખી રીતે સંપન્ન થઈ. થેન્ક યુ નીલાબેન, બહુ સુંદર રાગમાં, નવ્યા જ રાગમાં અને બહુ સુંદર રીતે પ્રાર્થના કરી. થેન્ક યુ. અચ્છા, હવે આપણે આગળ વધીએ પહેલા એક બે વસ્તુનો ખાસ ઉલ્લેખ કરી દઉં. આજે આપણે અભિનંદન આપીશું બે એવા લોકોને જેમને એમનો 75મો બર્થડે હમણાં બે દિવસ પહેલા જ જેમનો ઉજવાયો, એવા ચંદ્રકાંતભાઈ શાહ, આપણા એવર યંગ એવા કપલ ચંદ્રકાંતભાઈ રેણુકાબેન. ચંદ્રકાંતભાઈએ તેમનો બર્થડે ઘણી વાર ઉજવ્યો, એ ઉજવણીના ખૂબ શોખીન છે. પણ એમનો ખરો બર્થડે 21મી ડિસેમ્બરે હતો અને એમને એ બર્થડે ફિનિક્સમાં બે દિવસ પહેલા ઉજવીને આજે સવારે જ અહીંયા રિટર્ન થયા છે. એવા ચંદ્રકાંતભાઈ, આપણે એમના બર્થડે વિશે વધારે અભિનંદન આપીશું બ્રેક દરમિયાન. અને બીજા જે છે આપણા કાયમી સભ્ય અને આપણા સપોર્ટર એવા નવનીતભાઈ, નવનીતભાઈ અને પ્રેમીલાબેન શાહ, નવનીતભાઈનો પણ આજે 21મીએ 75મી બર્થડે, બંનેનો સરપ્રાઈઝ બર્થડે ફિનિક્સ ખાતે ઉજવાયો અને આજે આપણે ઉજવીશું એમને બ્રેક દરમિયાન. થેન્ક યુ વેરી મચ. નવનીતભાઈ તરફથી $101 નું ડોનેશન મળે છે, થેન્ક યુ. અને પછી આપણે બંનેને કંઈક કહેવાની પણ રિક્વેસ્ટ કરીશું ડ્યુરિંગ ધ બ્રેક. થેન્ક યુ. આ બે બર્થડે ઉપરાંત હવે 21મી તારીખે જ આપણા સભ્ય અજીતભાઈ અને શૈલાબેન મારફતિયા એમની મેરેજ એનિવર્સરી ગઈ, આજે અવેલેબલ નથી, એવા બહાર નીકળી ગયા છે. એવી જ રીતે 25મી ડિસેમ્બરે આપણા સભ્ય રાજેશભાઈ શાહનો બર્થડે અને 28મી ડિસેમ્બરે આપણા જોઈન્ટ ટ્રેઝર જોઈન્ટ સેક્રેટરી એવા જીતેન્દ્રભાઈ ઝવેરીનો બર્થડે. જીતેન્દ્રભાઈ ઝવેરીને કોણ ના ઓળખે, આપણા બધા કમ્યુનિકેશનના કંટ્રોલર એવા જીતેન્દ્રભાઈ ઝવેરીનો બર્થડે 28મી છે. તો એ 25મી અને 28મીના બર્થડે માટે બંનેને એડવાન્સમાં અભિનંદન. આ બધાને આપણે ફરીથી એકવાર મળીશું બ્રેક દરમિયાન. થેન્ક યુ વેરી મચ. અને હવે રિક્વેસ્ટ કરીએ આપણા પ્રેસિડેન્ટ શ્રી મુકુંદભાઈ મહેતાને કે આજના સ્વાગત ઉદ્બોધનથી આજના કાર્યક્રમની શરૂઆત કરે મુકુંદભાઈ. આ બધા બર્થડે ની શૃંખલામાં વન મોર થિંગ, ભરતભાઈ ગોરડિયા ઇઝ અ ક્રિસમસ બેબી, સો ક્રિસમસ બેબી December 25th, સો ભરતભાઈ હેપી બર્થડે. થેન્ક યુ પંકજભાઈ, થેન્ક યુ નીલાબેન ફોર અ વેરી પ્રીટી પ્રેયર. Good morning, friends, and welcome to Indo-American Senior Citizen Center of New York's weekly Thursday meeting. I hope all of you are doing fine and taking sufficient precautions to stay away from the Omicron variant. Just avoid the large gatherings, that's the key thing in this one. Today, we have an exceptional speaker. He is Mr. Dinesh Shah. He is a multi-talented person. He is a
great scientist, philanthropist, poet, writer, lifetime student, and always looking for the doing of good for others. I think we have to learn quite a from him. He has traveled a lot. He has researched a lot. He has submitted so many papers you can't describe. And he has been showered with tons of awards, recognitions, and whatnot. His whole life is really inspirational. It is described in a book that is called Parab. This Parab, as you know, in a Gujarati Parab, when the villagers go from one village to another in a scorching sun, they take a rest under the tree and take a glass of water, and that place is a Parab, where they sit down and take a little bit rest, quench their thirst, and go further until the next Parab comes, until the next Parab comes, till reaches a destination. So he has described that there are two destinations. Starting point is a Janam, birth, and last is the death. During this journey, a person takes Parabna Pani from various sources, from students, from teachers, from guru, from parents, from relatives, and whatnot. And it's a culmination of all these things that makes a person what a person is. That has been very aptly described in this particular book of 268 pages. And he had the privilege of meeting President Abdul Kalam and also Prime Minister Narendra Bhai Modi. This book entirely written and with the help of Professor Chandrakant Patel, and it's very aptly described. So we are fortunate enough to have Mr. Dinesh Bhai Shah today, and he will be discussing about Vidyan, Sahitya, Seva, Sanskriti, Samayvai. It's an amalgamation of all these factors that makes how the life is. We are thankful to Himmat Bhai Parekh. Is he there? Himmat Bhai Parekh for introducing Dinesh Bhai to us. So thank you, Himmat Bhai, for suggesting. Himmat Bhai had also suggested to us Pujya Ben Sri Vijuben Rajani. So we are looking forward to bring some more and more speakers like this one. Now, without much ado, I request Himmat Bhai to introduce Dinesh Bhai. Himmat Bhai. Jai Shri Krishna Badane. આજનો વિષય છે વિજ્ઞાન, સાહિત્ય, સેવા અને સંસ્કૃતિનો અદ્ભુત સમન્વય. એક ભારતીય દુનિયા માટે, પોતાના દેશ માટે શું શું કરી શકે એનો આખો ચિતાર આપણને ડૉક્ટર દિનેશભાઈ શાહના જીવનમાંથી મળે છે. અને અમેરિકામાં ડૉક્ટર દિનેશ શાહની કારકિર્દી કોઈ પણ ભારતીય ગૌરવ લઈ શકે એટલી હદે ઉજ્જવળ છે. અનેક એવોર્ડ્સ તેમને મળ્યા છે. અને એમનો જન્મ 31 માર્ચ 1938 મુંબઈમાં થયેલો. યુએસએમાં 1961 આવ્યા. એમનું ઇન્ટ્રોડક્શન કરવું એ મારા માટે થોડું અઘરું છે, કારણ કે એના એટલા બધા, જેમ મુકુંદભાઈ કીધું, એમ વિવિધ ક્ષેત્રોમાં એ સંકળાયેલા છે. એ 5-7 મિનિટમાં એમનું ઇન્ટ્રોડક્શન આપવું એ ઘણું જ અઘરું છે, પણ આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ. દિનેશભાઈ પોતે લાઈફ ટાઈમ સ્ટુડન્ટ રહ્યા છે. તે હંમેશા કહે છે કે વર્ગ તે સ્વર્ગ. અને આવું મનમોહક વ્યક્તિત્વ પ્રોફેસર ચંદ્રકાંત પટેલે, જે હમણાં મુકુંદભાઈ જે પરબ નામની ચોપડી, એમનું જે બાયોગ્રાફી પ્રોફેસર ચંદ્રકાંતભાઈ પટેલે લખી છે એ તમને બતાવી. અને એમનું એજ્યુકેશન તો 1959
એમણે બીએસસી ફિઝિક્સ અને મેથ સાથે બોમ્બે યુનિવર્સિટીમાંથી કરેલું, એમએસસી 1961 બાયોફિઝિક્સ સાથે પણ બોમ્બે યુનિવર્સિટીમાંથી કર્યું, અને પીએચડી 1965 કોલંબિયા યુનિવર્સિટી ન્યુયોર્ક માંથી કર્યું. હવે એમના કોલંબિયા યુનિવર્સિટીમાં એમના ગુરુ હતા પ્રોફેસર જે એચ શુલમાન. એ ગુરુ અને શિષ્યનો સંબંધ પણ જોવા જેવો છે કે દિનેશભાઈએ એમને ખૂબ જ માન આપ્યું છે અને એમનું એમના કાયમી સંસ્મરણ માટે એમણે એક યુનિવર્સિટી ઓફ ફ્લોરિડામાં એમની ચેર બનાવી છે, શાહ શુલમાન ચેર. હવે એમનો દિનેશભાઈ ખરેખર એક મળવા અને માણવા જેવા માણસ છે. એમનો પ્રોફેશનલ એક્સપિરિયન્સ જોઈએ તો બહુ વિશાળ છે, 2-4 લીટીમાં અઘરું છે કે ઉપર હું એની આઉટલાઈન કહીશ. એ કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ એ આગળ વધ્યા, પહેલા યુએસએમ આવ્યા ત્યારે રિસર્ચ એસોસિએટ થયા 1968-70 સુધી, પછી અસિસ્ટન્ટ પ્રોફેસર યુનિવર્સિટી ઓફ ફ્લોરિડામાં ગેઇન્સવિલમાં, પછી એસોસિએટેડ પ્રોફેસર અને પછી પ્રોફેસર થયા, અને પછી ચેરમેન ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ એન્જિનિયરિંગ એ યુનિવર્સિટી ફ્લોરિડામાં 1987-91 સુધી, અને પછી ડાયરેક્ટર સેન્ટર ફોર સરફેસ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના એ ડાયરેક્ટર બન્યા યુનિવર્સિટી ઓફ ફ્લોરિડામાં. એ 1984-2008 સુધી હતા. પછી ધ ફર્સ્ટ ચાર્લ્સ સ્ટ્રોક પ્રોફેસર ઓફ કેમિકલ એન્જિનિયરિંગ એન્ડ એનેસ્થેસિયોલોજી ના એ પ્રોફેસર એમેરિટસ હતા અને એ રિટાયર્ડ થયા ત્યાં સુધી. ફાઉન્ડિંગ ડાયરેક્ટર શાહ શુલમેન સેન્ટર ફોર સરફેસ સાયન્સ 2008-2015. વિઝિટિંગ પ્રોફેસર કોલંબિયા યુનિવર્સિટી સ્કૂલ ઓફ એન્વાયરમેન્ટ એન્ડ અર્થ સાયન્સ. તો આટલું બધું એમનો વિશાળ અનુભવ છે એમના ફિલ્ડમાં. અને એઝ આઈ મેન્શન, સરફેસ સાયન્સ અને એનેસ્થેસિયોલોજી એ એમનો મુખ્ય સબ્જેક્ટ છે. અને રિસર્ચ તો એમણે એટલા બધા કર્યા છે, એટલા બધા પેપરો લખ્યા છે, એનો અત્યારે ગણતરી પણ કોઈ થઈ શકે એમ નથી. દુનિયાના 21,000 કરતા વધારે સંશોધન પેપરોમાં ડોક્ટર દિનેશ શાહના સંશોધન પેપરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એટલે એને સાઇટેશન ઇન્ડેક્સ કહે છે. બહુ ઊંચો સાઇટેશન ઇન્ડેક્સ ડોક્ટર દિનેશ શાહ ધરાવે છે. હવે એમને ઓનર્સ અને એવોર્ડ્સ, ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ સે ઇન ધ શોર્ટ ટાઈમ, પણ મોર ધેન 50 જેને મેજર એવોર્ડ્સ કહેવાય એ મળ્યા છે. હું 2-4-5 આમ તેમ કહીશ. એડવાન્સમેન્ટ ઓફ સાયન્સ એન્ડ હ્યુમેનિટી એ હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને 2019 રિસન્ટલી આપેલા. પછી એમને પ્રાઇડ ઓફ ગુજરાત ડેડિકેશન ટુ કલ્ચર એન્ડ એજ્યુકેશન માટે યુનિવર્સિટી ઓફ ફ્લોરિડાએ આપેલું. પ્રોવોસ્ટ પ્રી એન્જિનિયર એવોર્ડ યુનિવર્સિટી ઓફ ફ્લોરિડા 2018. હિઝ પોયમ વોઝ ઇન્ક્લુડેડ ઇન વન ગુજરાતી બુક શબ્દશ્રી 2018. રિસિપિયન્ટ ઓફ કે મિત્તલ એવોર્ડ. પછી લીડરશીપ ઇન એજ્યુકેશન એવોર્ડ. હવે હું બીજી સંસ્થાઓના પણ નામ નહીં બોલું કોને આપ્યા છે, પણ આ બધા એવોર્ડ મળ્યા છે એમને. એમના નામે કપડવંજમાં એમની સેવાને માટે એમને માન આપવા માટે ત્યાં એક રોડનું નામ પણ એમના નામ ઉપરથી આપ્યું છે. અને ઇન્ટરનેશનલ સાયન્ટિસ્ટ ડોક્ટર દિનેશ શાહ રોડ એ એમના હોમટાઉનમાં એ રેકોગ્નિશન આપેલું છે.
फाउंडिंग डायरेक्टर धर्म सिंह देसाई यूनिवर्सिटी नड़िया वर्षो सुधी एम त्याजी ने भारत विद्यार्थियों ने टीचिंग कर त्यारबाद प्राइड ऑफ इंडिया स्वामीनारायण संस्थाए आपेलू है फ्लॉरिडा डिस्टिंग्विश साइंटिस्ट ऑफ इयर 1993 विश्व गुजराती इंटरनेशनल एवॉर्ड 1992 घना बढ़ा एवॉर्ड अमने मेला है। आई वुड लाइक टू मेन्शन अमे 2016 टेम्पा में अमे अमने मुठ्ठी ने उचेरो गुजराती नो एवॉर्ड अमे आपेलो अने अमे खरेखर सद्भाग्य था कि आवा सारा वक्ता ने अमे एवो एवॉर्ड आपी शक्या। अने बीजू तमे एमना विषयनो रेफरेंस जोवो वैश्विक व्यक्ति मतानु वट वृक्ष डॉक्टर बड़वंत भाई जानी एमना माटे कीधुं छे आते परब के वेती सरिता डॉक्टर कुमार पाल देसाई एमना माटे कह्युं छे। वैष्णव जन विज्ञानी श्री जसवंत रावल नया पड़कार नामनुं जे दैनिक निकले छे एमणे कीधेलुं छे एक विरल त्रिवेणी संगम बहु जाणीता भाग्येश जहा એમણે એમના માટે કીધેલું છે જે પૂર્વાધ્યક્ષ સાહિત્ય અકાદમીના પૂર્વાધ્યક્ષ હતા અને સાંસ્કૃતિક સચિવ ગુજરાત ગવર્મેન્ટમાં કૃતજ્ઞાનું શિખર હરીન્દ્ર દવેએ એમના માટે એમ કીધેલું છે એક ગમતીલો માણસ પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય એમના માટે કીધું છે। તો દિનેશ શાહનું જીવન જુઓ તો એ અન્ય કાજે છે અને ભારત અમેરિકા એની જન્મભૂમિ અને કર્મભૂમિ અને એમની જન્મભૂમિ એ બધાને એનો ખૂબ લાભ મળ્યો છે અને એક એક ભારતીય એમના માટે ગર્વ લઈ શકે એવું છે। તો એમની જ લખેલી એક કવિતામાં આપણે એના દર્શન કરી શકીએ છીએ કે અન્ય કાજે હોજો તારા જીવન ઝરના અન્યની તૃપ્તિ કાજે होजो तारा जीवन स्वप्न अन्य नी आश काजे होजो तारी जीवन वाटिका अन्य नी छाए काजे होजो तारी जीवन सफर अन्य ना साफल्य काजे। दिनेश भाई एमनु कहू छे के मेहनत नो परसेवो गंगाजल करता पवित्र छे। घणा खबर रही होय એમણે ખેતરમાં પણ એ કામ કરતા હતા અને ખેતરમાંથી કામ કરીને લોકોના પ્રોત્સાહનથી એ એજ્યુકેશન માટે મુંબઈ આવ્યા અને છેક અમેરિકા સુધી પ્રગતિ કરી અને આખી માનવજાતને એનો લાભ મળે અને હજી એમના એમના ઓનર્સ ને એવોર્ડનું આપણે જોઈ ગયા અને એમના એમની જે રિસર્ચો હતી એને લીધે ઘણા બધા ઇન્ડસ્ટ્રીઓને અને ઘણાને એનો ફાયદો થયો છે અને એ તો દિનેશભાઈ માટે શું શું બોલવું એ જરા અઘરો વિષય છે પણ એમ આઈ થિંક તમે અનમ્યુટ થઈ ગયા છે તો તમે અનમ્યુટ કરો। પ્રોફેસર ચંદ્રકાંત પટેલે જેમ જણાવ્યું એમ સેવા અને સખાવતી તો એ કદાચ મૃદુભાષી અને એ હોય અને કદાચ એ કદી પણ એમના પ્રવચનમાં મેન્શન નહીં કરે પણ મને ખબર છે કે એમણે ક્યાં ક્યાં ઉદારતાથી ખાસ કરીને કેળવણી એમની મુખ્ય પહેલી છે એટલે એમણે ત્યાં આઈઆઈટી ગાંધીનગર આપણે ગુજરાતમાં જે આઈઆઈટી છે એમાં એમણે ડૉક્ટર દિનેશ શાહની ચેર છે
અને એના એનું જે ડોનેશન છે આઈ બિલીવ ઇટ ઇઝ ક્લોઝ ટુ 200,000 અને એના ઓલામાંથી બધા જુદા જુદા પ્રોફેસરોને અને જુદા જુદા વૈજ્ઞાનિકોને ત્યાં લેક્ચર આપવાને બોલાવવામાં આવે છે. ત્યાર પછી યુનિવર્સિટી ગેઇન્સવિલમાં એ દર વર્ષે 5 સ્ટુડન્ટોને એ ભણવા માટે સ્કોલરશીપ આપે છે અને વિથ ધ કન્ડિશન કે એ લોકોએ 10 કલાક લેબોરેટરીમાં રિસર્ચમાં કામ કરવાનું. અને આ ઉપરાંત એમણે આપણે સંસ્કૃતિની વાત કરીએ તો ગુજરાતી ભાષાને અને ગુજરાતી કવિતાને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું છે. એમણે એમના ધર્મપત્ની સુવર્ણાબેન શાહના નામે પોએટ્રી ફેસ્ટિવલ દર બીજા વર્ષે કરે છે અને એનું ડોનેશન ત્યાં યુનિવર્સિટી ઓફ ફ્લોરિડામાં આપ્યું છે. અને સૌથી વધારે તો હું ઇમ્પ્રેસ એ થયો કે ત્યાં યુનિવર્સિટી ઓફ ફ્લોરિડામાં એમણે એક ગુજરાત માટેનો એક વિભાગ શરૂ કરાવડાવેલો છે કે જેમાં ગુજરાત વિશે તમે જાણીને એના એના વિશે સ્ટડી કરીને તમે પીએચડી પણ મેળવી શકો. અને મેં અગાઉ એક બે વાર જોયેલા છે એવા જે નોન આપણા અમેરિકન નોન ઇન્ડિયન લોકો એ લોકો પણ ગુજરાતના અભ્યાસ ત્યાં એમની કોઈ બડાશ કરે છે કે કોઈ એમની પેલી કરે છે એમ નહીં માનતા. અને સાંભળજો અને એનું મૂલ્યાંકન તમે પોતે જ કરજો. અને ફરીથી હું ઇન્ડો અમેરિકન સોસાયટીનો આભાર માનું છું મને આ ઇન્ટ્રોડક્શનની તક આપવા માટે. હવે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે દિનેશભાઈ શરૂ કરે પહેલા એક જ મારે વાક્ય કહેવાનું છે કે આ 83 યર ઓલ્ડ એવર લાઈફ સ્ટુડન્ટ એમણે ઘણા ઘણા દાનો કરેલા છે અને એમાંનો $1,00,000 દાન એને યુનિવર્સિટી ઓફ ફ્લોરિડાને આપ્યું છે. દિનેશભાઈ, યુ આર ઓન ધ સ્ટેજ નાઉ. આપણે પ્રાર્થના કરી તેમાં એક વાક્ય હતું કે રીતે ગુરુજનની સેવા કરીએ, તો એ સ્પિરિટમાં જ હું એમ કહી શકું કે હું અનેક ગુરુઓનો ઋણી છું કે દરેક ગુરુએ મને કંઈક ને કંઈક શીખવાડ્યું કે ગિફ્ટ આપી. અને એક જૂનો કબીરનું એક બે વાક્યમાં ગુરુ વિશેનું લખ્યું છે એણે કે ગુરુ કંઈક વાર ગુરુ અને ભગવાન બે સાથે આવ્યા કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, સબસે પહેલે ગુરુ ભયો જીને ગોવિંદ દિયો બતાય. કે કબીર એવું કહે છે કે ગુરુનું સ્થાન ભગવાનના સ્થાન કરતા ઊંચું છે. હા, so in that spirit I will just sort of briefly describe my life and particularly agatyana prasango ke jena mane judi disha ma valyo ke kai nav sikhvadyu. Je missing pieces hata mari introduction ma e jara kahi dau. So તમને ખ્યાલ આવે કે એનું કારણ શું. આપણે કહ્યું કે મેં ખેતરોમાં કામ કર્યું હતું વગેરે. તો પહેલું તો હું એક કહું કે અનફોર્ચ્યુનેટલી મારા પિતાશ્રીની છત્રછાયા હું 10 વર્ષ નહોતો ને મેં ગુમાવી કે એમનું અવસાન થયું. હું 10 વર્ષ નહોતો. મારાથી 2 નાના ભાઈ હતા છે અને મારાથી 2 મોટા બહેન છે. એટલે મારા મધર ઉપર એમની જવાબદારી આ 5 બાળકોને મોટા કરવાની આવી.
અને પિતાશ્રી ઓલમોસ્ટ 7 વર્ષ બીમાર હતા ટીબીમાં, એટલે આર્થિક રીતે કપરા સંજોગો હતા. તો એમાં અને ફોર્ચ્યુનેટલી મારા એક મામા ચંદ્રકાંત પરીખ કરીને, એ ગાંધીવાદી હતા, તો એમણે કહ્યું કે હવે પગ પર ઊભા રહેતા શીખો. અને મને શરૂઆત એમણે કરાવી કે તું 3 સૂતરની આંટી કાતીશ, તેને 1 રૂપિયો આપીશ. એટલે પછી હું દરરોજ થોડા થોડા કલાક સૂતર કાંતું, અને શનિ રવિ રવિવાર તો આખો દિવસ સવારથી સાંજ સુધી સૂતર કાંતું. અને આઈ યુઝ ટુ ગેટ 1 રૂપી ફોર 3 કાંતી. અને એ જમાનામાં તો 1 રૂપિયો ઘણી મોટી આઈટમ હતી. આમ હું કયા વર્ષની વાત કરું છું, 1951-52. પછી એ મહારાજ સૂતરનું જે ખાદી એમણે બનાવડાવી એક વણકરને આપીને, અને એમાંથી મને એક શર્ટનું કાપડ ભેટ આપ્યું કે આ તને તું પહેરીશ ને તને આનંદ થશે સ્પેશિયલ, કે મારું કાંતેલું સૂતર છે. અને આવો જ બીજો એક અગત્યનો પ્રસંગ એ હતો કે હું 9મા ધોરણમાં હતો તે વખત અમારી શાળાના જે ભૂતપૂર્વ પ્રમુખ હતા શંકરલાલ શાહ, એ ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને આવ્યા સ્કૂલમાં લેક્ચર આપવા. તેમણે કહ્યું કે આપણે આઝાદ તો થયા 1947માં, આઝાદી મળી આપણને, પણ આપણે આબાદી માટે બહુ પ્રયત્ન કરવાનો છે, કે બધાએ ખૂબ કામ કરવું જોઈએ, બધા વિદ્યાર્થીઓ પોતાના પગ પર ઊભા રહેવા પ્રયત્ન કરવો જોઈએ, આ બધી વાત કરી. તો પછી મેં એમને કહ્યું કે કઈ જાતનું કામ વિદ્યાર્થીઓ કરી શકે. તો એમણે કહ્યું કે મારા ખેતરમાં એમનું મોટી જમીન હતી, એટલે કે મારા ખેતરમાં કામ કરવા આવો તો હું તમને 1.5 રૂપિયા 2 રૂપિયા પર ડે એવું કઈ સ્કેલ હતો કે આપીશ એટલા પૈસા. તો અમે 3 છોકરાઓ તૈયાર થયા, હું અને બીજા 2. પછી અમે એક ખેતર ગામથી લગભગ 3 માઇલ દૂર હતું, અને અમે જઈએ અમે ગયા પછી એક છોકરાએ 2 દિવસ પછી કંઈક હું નહીં આવું હવે, કે મારા પડોશીઓ વાત કરે છે કે બ્રાહ્મણનો છોકરો થઈને ખેતરમાં કામ કરવા જાય છે. પછી બીજા 2-3 દિવસ ગયા અને પછી પેલા બીજા છોકરાએ ના પાડી કે હવે હું કામ કરવા નહીં આવું, કે મારા બધા સગાવાલા કે જૈનનો છોકરો થઈને આ રીતે ખેતરમાં કામ કરવા જાય છે. મેં એકલાએ 2 મહિના સમર વેકેશનના 2 મહિના સુધી એ ખેતરમાં કામ કર્યો, દરરોજ ચાલીને જવાનું ચાલીને આવવાનું. એ ખેતરમાં જાઓ એટલે તમે બ્લુ આકાશ હોય, પંખીઓનો અવાજ હોય, અને મારું કામ હતું સાદું સિમ્પલ ટાઈપનું, કે ખાતર નાખવાનું હોય કે પેલી જે નીકો પાડેલી હોય પાણીની, એમાંથી જુદા જુદા ક્યારામાં પાણી વાળવાનું, પછી એ માટી મૂકીને ક્યારો બંધ કરી દેવાનું, પછી બીજા ક્યારો ખોલવાનો, આ રીતનું કામ બધું હતું. પણ અવારનવાર શંકરભાઈ ત્યાં આવતા હતા, અને એમણે થોડો સમય આફ્રિકા બી રહેલા, તો એ ઘણી વાતો કરે આફ્રિકા વિશે અને બીજા ઇન્ડિયાની બહારના દેશો વિશે. તો એમણે મને આ રીતે દુનિયા જોવી જોઈએ એવો ખાસ મેસેજ આપ્યો કે હું. અને ત્યાર પછી મારી સ્કૂલમાં એક વિદ્યાર્થી, ભૂતપૂર્વ વિદ્યાર્થી હતો, એ અમેરિકા ભણવા આવ્યો. ઓફકોર્સ એ સારા પૈસાદાર ફેમિલીનો હતો, એટલે પછી ભણીને પાછો આવ્યો ત્યારે સ્કૂલમાં લેક્ચર કરવા એ ભાઈ આવ્યા, અને એમણે ડિસ્ક્રાઇબ કર્યું કે કેવું ભણતર હોય છે અમેરિકાનું. આમ ત્યારે એ વખતે મને સ્વપ્ન થયું કે આપણે કોઈક વાર ત્યાં આગળ ભણવા તો અમેરિકા જવું જ છે. અને એટલે ઇટ વોઝ અ પ્રેરણા એમના ત્યાંથી મળી કે આવો એડવેન્ચર કરવું જોઈએ ભણવાનું. અને એ મારા મગજમાં એ 8મા 9મા ધોરણનું એ સપનું એ કાયમ રહ્યું, કે હું પછી જ્યારે મારે કોલેજમાં જવાનું થયું ત્યારે કપડના સેન્ટરમાં ત્યાં આઈ વોઝ ધ ફર્સ્ટ સ્ટુડન્ટ ઓર હાઈએસ્ટ સ્ટુડન્ટ, હાઈએસ્ટ માર્ક વાળો સ્ટુડન્ટ.
એટલે મને થોડા એવોર્ડ બી મળ્યા હતા. અને મુંબઈમાં એલ્ફિસ્ટન કોલેજમાં એડમિશન મળ્યું. અને પછી ત્યાં રહેવાની વ્યવસ્થા, એક ગોકુલદાસ તેજપાલ બોર્ડિંગ છે, એટલા ચેરિટી બોર્ડિંગ છે કે 100 રૂપિયા કે 125 રૂપિયા પર સેમેસ્ટરને આપવાના એ રીતની. તો એમાં મને એડમિશન મળી ગયું. એટલે રહેવાની વ્યવસ્થા થઈ ગઈ, ભણવાની થઈ ગઈ. પણ થોડા જ મહિનામાં મારા જે પૈસા બધા એક કપડાથી લાવ્યો તે બધા વપરાઈ ગયા. કારણ કે દરરોજ બસમાં કે ટ્રામમાં જવાનું, કોલેજ પાછું આવવાનું, આ બધા ખર્ચા. તો એકવાર ફરવા નીકળ્યો બીચ કેન્ડી પર, તો આમ જસ્ટ ચાલતો હતો અને બધા બંગલાઓ હતા, તો બંગલા પર નામ વાંચતો ગયો. તો એક નામ હતું બેરિસ્ટર ભુલાભાઈ દેસાઈ અને બેરિસ્ટર ધીરુભાઈ દેસાઈ. તો મને બેરિસ્ટર ભુલાભાઈ દેસાઈના વિશે મેં ચોપડીઓ વાંચી હતી. હું હાઈસ્કૂલમાં હતો ત્યાં મને વાંચવાનો ખૂબ શોખ, અને ખાસ કરીને આઝાદીનો ઇતિહાસ, સુભાષચંદ્ર બોઝ, આઝાદીન ફોજ ને આ બધું. તો એમાં આ 3 મિલિટરીના જનરલ હતા આઝાદીન ફોજના, એ લોકોને ટ્રીઝનની સજા કરવાની હતી. તો આ ભુલાભાઈ દેસાઈ, બેરિસ્ટર ભુલાભાઈ દેસાઈ અને એમના 15 કે 18 જેટલા એમના બીજા કોલેબોરેટર, એ બધાએ લાલ કિલ્લામાં એ મુકદ્દમો ચાલ્યો હતો અને એમાં આ ડિફેન્સ કર્યો આ 3 મિલિટરીના જનરલનો. અને નિર્દોષ ઠેરવ્યા કે કોઈ બી વ્યક્તિને પોતાની આઝાદી માટે લડે અને ટ્રીઝન ના કહેવાય એ ટાઈપનું. તો એની વાય એટલે મને થયું કે લેટ મી પ્રેસ ધ બેલ. તમે જ બેલ વગાડ્યો, ડોર બેલ. પછી નોકર પૂછ્યું કોઈનું કામ, પછી અપોઇન્ટમેન્ટ લીધી છે કે મેં હું તો પછી મેં કાગળ ચિઠ્ઠીમાં લખ્યું કે આઈ એમ અ સ્ટુડન્ટ ફ્રોમ એલ્ફિસ્ટન કોલેજ એન્ડ વુડ લાઈક ટુ સ્પીક ફ્યુ મિનિટ્સ. તો પછી મને અંદર બોલાયો અને એક બેન હતા મોટી ઉંમરના, એમને વાત કરી કે કેમ છો, તમારું નામ શું, આમ તેમ. અને પછી મેં એમને કહ્યું કે મારે કંઈક પાર્ટ ટાઈમ વર્ક જોઈએ છે, એની કાઇન્ડ ઓફ વર્ક. કારણ કે મેં તો ખેતરમાં કામ કરેલું, મારી સ્કૂલમાં કચરો વાળવાનું કામ બી કર્યું હતું, એટલે અમારી વ્યાયામશાળામાં હરિજન હતો, એને જોબ છોડી દીધી હતી. તો મેં કહ્યું એ ટીચરને કે હું સાફ કરીશ, તમે જે પેલા હરિજન આપતા એટલે પૈસા મને આપજો. તે વખતે 5 રૂપિયા પર મંથ આપતા હતા, અત્યારે સ્મોલ લાગે પણ એ જમાના તો મોટું લાગતું. સો એની વાય આઈ ડીડ ઇટ ફોર સેવરલ યર્સ ધીસ ક્લિનિંગ ઓફ વ્યાયામશાળા. અને એક વસ્તુ આ શીખ્યો તો ગાંધીજીના લખાણોમાંથી કે મહેનત કરવી એ એમાં શરમ નહીં રાખવાની, કોઈ બી મહેનત એ બહુ પવિત્ર કામ છે. એટલે જ મેં પેલું વાક્ય લખ્યું કે મહેનતનો પરસેવો એ ગંગાજળ કરતાં વધુ પવિત્ર છે. એટલે એ રીતે હું જરા બળવાખોર હતો, મને કોઈની સામાજિક શરમ ના લાગે કે હું આ કચરો વાળું છું. લોકો ઘણા છોકરા ક્લાસના કે છોકરીઓ મશ્કરી બી કરે, પણ બીકોઝ આઈ કેપ માય રેન્ક હાઈ ઇન ધ સ્કૂલ, એટલે આઈ મેન્ટેન માય પોઝિશન સોર્ટ ઓફ. અને પછી આ પેલા બેને કહ્યું કે બીજે દિવસે તમે આવજો એ મારી સ્ટોરી સાંભળી. પછી હું બીજે દિવસે ગયો ત્યારે એમના સેક્રેટરીએ કહ્યું કે અમારા જે સ્ટાફ છે પેલા રસોઈ કરનાર, કામ કરનાર આ બધા, એમના જે નાના છોકરા હતા એનું ટ્યુશન કરજો તમે, અને વી વોન્ટ ગીવ યુ એની મની, પણ વી વિલ ટેક કેર ઓફ યોર ફી ઇન કોલેજ અને ફી ફોર ધીસ હોસ્ટેલ. એટલે 4 વર્ષ પછી એ લોકોની મદદથી મેં આ મારું ભણવાનું પૂરું કર્યું. અને આઈ હેડ એ વેરી ડીપ ઇમ્પ્રેશન ઓફ દેટ ફેમિલી. આજે અમદાવાદમાં કસ્તુરભાઈ લાલભાઈ ફેમિલી કહે છે ને, તે એ કુટુંબના બેન હતા, હઠીસિંહના દેરાએ એમના વંશજોએ બનાવેલા વર્ષો સદીઓ પહેલા. અને ખૂબ જ નમ્ર, જેને મારી જિંદગીમાં કહીએ ને કે અમુક ડિવાઇન લોકોનું મળ્યો,
તો શી વોઝ વન ઓફ ધ ડિવાઇન પર્સન કે તમને લાગે. એમનો ફોટો મારા પેલી ચોપડી જે બતાવી પર એમાં નીચે ચાર લેડી છે, એમાં છેલ્લો એમનો ફોટો છે માધુરીબેન દેસાઈ કરીને. એ એ એમના હસબન્ડ આપણા એમ્બેસેડર હતા સ્વિટ્ઝરલેન્ડમાં 48-49 એમાં. પછી એ મારું પતી ગયું એટલે ધેન આઈ સ્ટાર્ટેડ ડુઈંગ માય MSc ઇન બાયોફિઝિક્સ. અને એ વખતે થોડોક હું કોલેજના છોકરાઓનું ટ્યુશન કરતો હતો એટલે પછી મેં એ લોકોની પાસે મેં કહ્યું અમારે જરૂર નથી, આઈલ સ્ટેન્ડ ઓન માય ઓન ફીટ એ રીતે. પણ છતાં દર સેમેસ્ટરમાં મળવા જઉં. તો પછી જ્યારે MSc પછી અમેરિકા આવવાનું થયું ત્યારે વિઝા લેવા કોન્સ્યુલેટમાં ગયા તો એ લોકોએ કહ્યું કે કોઈએ સાઇન કરવું પડે કે ફાઇનાન્શિયલી કે યુ વિલ નોટ બીકમ અ બર્ડન ટુ ધીસ કન્ટ્રી આફ્ટર કમિંગ હિયર. તો આઈ ડીડ નોટ હેવ એની રિચ રિલેટિવ, સો અગેન આઈ ટોક ટુ ધીસ ફેમિલી કે વુડ ધે કમ વિથ મી એન્ડ વિથ ધ સમ બેંક સ્ટેટમેન્ટ કે દે કેન. તો પછી એ બેન આવે મારી સાથે અને કોન્સ્યુલેટ વાળા તેમને ઓળખતા હતા કારણ કે દે ઓલ વેર ડિપ્લોમેટિક મેમ્બર ઓફ ડિપ્લોમેટિક કમ્યુનિટી. એટલે કહ્યું કે તમે ના આવ્યા તો ફોન કર્યો તો ચાલે તમારે. પણ એની વે આઈ ગટ ધ વિઝા, દે સાઇન માય પેપર અને આઈ ગટ ધ વિઝા. અને પછી અહીંયા કોલંબિયામાં PhD કરવા આવ્યો. અને ફોર્ચ્યુનેટલી મારા પ્રોફેસર એ બહુ જ એમના ફિલ્ડમાં જાણીતા સરફેસ સાયન્સમાં. મને તો ખબર એ નહોતી કે સરફેસ સાયન્સ નામનું ફિલ્ડ છે, પણ મારી પહેલી સમર જોબ એમના લેબોરેટરીમાં મળી. અને એ તો સમરમાં યુરોપ જતા રહ્યા અને આઈ સ્ટડીડ ઓન માય ઓન, જે મને રિસર્ચ પ્રોજેક્ટ આપીને ગયા હતા કે હાઉ ટુ મેક સિંગલ મોલિક્યુલ થિક ફિલ્મ. તો એ બધું કામ મેં મારી જાતે વાંચી વાંચીને કર્યો. પણ એને જાતે શીખવા પ્રયત્ન કર્યો ને તો આઈ થોરલી અન્ડરસ્ટુડ વોટ ઇઝ હેપનિંગ. અને સોર્ટ ઓફ પોએટિક માઇન્ડના લીધે આઈ કુડ ઇમેજિન કે ઇવન આપણને મોલિક્યુલ દેખાતા ના, બટ આઈ કેન ઇમેજિન કે વોટ ધીઝ મોલિક્યુલ્સ આર ડુઈંગ ઓન ધ સર્ફસ એ રીતે. અને પછી એટલે એ રીતે આખા સમર દરમિયાન મેં જે કામ કર્યું ને એ આખું પેપર બી મેં લખી નાખ્યું રિસર્ચ પેપર તરીકે. તો એ આવ્યા તો બહુ ખુશ થઈ ગયા કે ધીસ ઇઝ વેરી ગુડ એ રીતે. અને પછી મને કહ્યું કે તમારે PhD મારા હાથ નીચે કરવી હોય તો યુ કેન આઈલ કન્ટિન્યુ ફંડિંગ કે તમને સ્કોલરશીપ આપીશ એ રીતે. એટલે પછી મેં નક્કી કર્યું કે એમના હાથ નીચે જ PhD કરું. અને એ રીતે મેં 4 વર્ષમાં એમના હાથ નીચે PhD કરીને લગભગ 4-1 પેપર પબ્લિશ કર્યા. પછી તમને એમ થાય કે દિનેશભાઈ તો અત્યાર સુધી તમે સાયન્સની વાત કરી પણ કવિતાનું ક્યાંથી તમે એ શીખ્યા? તો અમારા ગામના જે કવિ રાજેન્દ્ર શાહ કરીને હતા એમને પેલું ભારત વિજ્ઞાનપીઠનો અવોર્ડ મળ્યો હતો. ધીસ ઇઝ હાઈએસ્ટ લિટરરી અવોર્ડ ઇન ઇન્ડિયા, કે ગમે તે પ્રાંતની એક જ વ્યક્તિને દર વર્ષે આપવામાં આવે છે. અત્યાર સુધી ગુજરાતમાંથી 4-1 વ્યક્તિઓને મળ્યો છે. કે તે રાજેન્દ્ર શાહ કપડન એમનું ગામ, તો એમણે ઘણા સુંદર ગીતો લખ્યા છે. ને એમના ઘરની સામે જ મારા દાદાનું ઘર હતું એટલે ધેટ્સ હાઉ આઈ ન્યૂ હિમ ક્વાઇટ વેલ. એટલે નાનો હતો ત્યારે તો મારું પહેલું. અને અગેઇન તમને સમજાશે કે કેમ મને આવું લખવાનું મન થયું હશે, કે આ મારું પહેલું મુક્તક જિંદગીમાં લખેલું આ હતું કે મારા જીવનના બે છે સહારા, મારા જીવનના બે છે સહારા, વહેતા આ ઝરણા ને ખરતા સિતારા. તો કેમ આ વહેતા ઝરણા ને ખરતા સિતારાને હું મારા સહારા તરીકે ગણું છું? તો કે વિંધી શિલાઓ વહી આગે જાઉં, મળે ના કદી જો મુજને કિનારા. વિંધી શિલાઓ વહી આગે જાઉં, મળે ના કદી જો મુજને કિનારા.
ने अंधारी राते झबकी बूझी जाऊं भूल्या प्रवासी ने दैने इशारा मारा जीवन ना बैचे सहारा वहता आ झरना ने खरता सितारा। तो आ मारू पहलू गीत हतु। पछी कॉलेज में आव्यो तो पेली हरीफाई थी गुजराती डिपार्टमेंट नी के कॉलेज ना छोकरा वच्चे के मुक्तक के कविता जे सबमिट करू ए करो। तो ए वक्त में एक मुक्तक लख्यू के आपणे बधा जिंदगी में जोईए छे जे दुनिया में ने धीमे धीमे हृदय कठण थतु जाय। तमे मंदिर जता दररोज ने भिखारी जुओ बेसला रस्ता पर के पगथिया पर पछी के घर अगर कोई मांगवा आवे देन यू गेट यूज टू इट के आ तो बड़ा भीख मांगे छे एम। एले हृदय धीमे धीमे पत्थर जेवु थई जाय। सेंसिटिविटी जती रहे बधी हृदयनी। तो कवि कहे छे के एक कोईनी चिता बढ़ती जुए छे कवि के एनी बधी ज्वालाओ निकले छे। तो कवि सवाल पूछे छे के शंका जागी मुझ हृदय मां देखी ज्वालाओ आखरे के मने मने शंका जागे छे आ बधी चिताની ज्वालाओ જોઈને के शंका जागी मुझ हृदय मां देखी शिखाओ ज्वालाओ आखरे ना चढ़्यू जे पाषाण हयू ना चढ़्यू जे पाषाण हयू ते तुझमां जलशे खरे। एक कवि चिता ने सवाल करे छे के तारा अग्नि में पत्थर जेवु हृदय बळशे खरु कारण के पत्थर तो कशी असर ना थाय ना बळे पत्थर। तो मने आ मुक्तक माटे सेकंड प्राइज मळ्युं हतुं ए पहला ज वर्षे तमारे एल्फिस्टन में। सो देट एनकरेज मी टू राइट मोर कविता मोर सॉन्ग्स। एटले एनी टाइम आई वॉज डीपली मूव्ड बाय समथिंग I would write as a small poem or small muktak. Ke tame koi vijili na padti juo akash mathi chomasama to magaj ma vichar aave ke shu apanne shikhve chhe aa vijili to ke o mood manav shikh aaje had hoy chhe chamkar ne o mood manav shikh aaje had hoy chhe chamkar ne had chhodi chamki vijili गई पृथ्वी ना पेटा ने के पछे वर पृथ्वी नी अंदर उतरी जाय छे। सो दीज आर द टाइप ऑफ पोएम आई स्टार्टेड राइटिंग दैट व्हेन यू सी समथिंग इमेजिन व्हाट इट इज टीचिंग यू। पछी अमेरिका नी अंदर आया पछी अमे 65 मा पतावी दीधु पछी મારા પ્રોફેસર પર કાગળ આવ્યો નાસામાંથી કે અમારે સરફેસ સાયન્સ લેબ છે પણ એના જે ચીફ સાયન્ટિસ્ટ હતા એ હવે રિટાયર થઈ ગયા અને અમારે કોઈની જરૂર છે તો એમ કે તમારા એક સ્ટુડન્ટના પેપર અમે વાંચ્યા હતા દિનેશ શાહ તો એમ કે વુડ યુ રેકમેન્ડ કે એ અમારી ત્યાં કામ કરવા આવે એટલે ને એ મને થયું કે મને કઈ નવું જાણવાનું મળશે ને મારા પ્રોફેસરે કહ્યું કે મેબી યુ કેન ગો ધેર એઝ અ પોસ્ટ ડોક તો પછી પીએચડી પછી હું ત્યાં નાસામાં ગયો કેલિફોર્નિયામાં ત્યાં એમ્સ રિસર્ચ સેન્ટરમાં ને ત્યાં શીખવાનું એ મળ્યું કે જ્યારે પૃથ્વીનો જન્મ થયો પૃથ્વી પેદા થઈ ત્યારે ધીમે ધીમે એ તો એક ગરમ ગરમ ગોળો જ હતો અને કઈ રીતે ધીમે ધીમે એમાંથી જ્વાળામુખી થયા કઈ રીતે દરિયો થયો કઈ રીતે જીવન સૃષ્ટિ પેદા થઈ પેલી બેક્ટેરિયાથી માંડીને ડાયનાસોર ને એલિફન્ટ્સ અને મંકી ને એમાંથી છેવટે માનવી એ જે આખી ઇવોલ્યુશન થિયરી છે એ કઈ રીતે થઈ આ બધું રિસર્ચ કરતા હતા અમે લોકો ત્યાં પછી મને કોલંબિયા યુનિવર્સિટી ફરી પાછા આવવાની ઓફર મળે તો હું પાછો બાયોલોજિકલ ઓશનોગ્રાફીમાં ગયો કે એમાં દરિયાની સપાટી પર કઈ રીતે શું શું થાય છે કે એનું ઇવેપોરેશન દરિયાના પાણીનું કઈ રીતે થાય ને ઉપર જઈને એના વાદળ થાય છે
એ બધા પર સંશોધન કરવાનું હતું કે આ જે હરિકન થાય છે તે હરિકનની શરૂઆત કઈ રીતે થાય, કે એ જન્મે છે હરિકન સપાટી ઉપર કે ધીમે ધીમે નાના રિપલમાંથી કે નાના મોજામાંથી કઈ રીતે મોટા મોટા મોજાઓ થાય, આ બધું જે સાયન્સ છે એનું એ બધામાં. પછી આ ઓઇલ ડિસ્પર્ઝન, કે ઓઇલની સ્ટીમરો તૂટી જાય તે ઓઇલ જે ઢોળાય દરિયાની સપાટી ઉપર તે કઈ રીતે ફેલાય, કેટલી ઝડપે ફેલાય, ને એને કઈ રીતે રિકલેક્ટ, કઈ રીતે ભેગ કરીને ઓઇલ પાછું કાઢી લેવાનું, આ બધા સંશોધનો અમે કરતા હતા. અને એમાંથી પછી મને મારા એક મિત્રે કહ્યું કે જો તારે ટીચર થવું હોય તો ઇટ્સ બેટર, કે ત્યાં સુધી હું રિસર્ચર જ હતો, માત્ર સંશોધન જ કરતો હતો. પછી એને કહ્યું કે જો તારે પ્રોફેસર થવું હોય તો યુ શુડ ગો ઇન ટુ સમ યુનિવર્સિટી વિથ પોઝિશન, લોએસ્ટ પોઝિશન લાઈક આસિસ્ટન્ટ પ્રોફેસર. તો એ વખતે હું અમને યુનિવર્સિટી ઓફ ફ્લોરિડામાં એ લોકોએ એનેસ્થિઝિયોલોજી અને કેમિકલ એન્જિનિયરિંગની અપોઇન્ટમેન્ટ આપી. અને ઇન્ટરેસ્ટિંગ થિંગ, આ બંને ફિલ્ડમાં હું કશું જ જાણતો નહોતો. આઈ એમ નોટ અ કેમિકલ એન્જિનિયર અને આઈ એમ નોટ એનેસ્થિઝિયોલોજી, હું તો બાયોફિઝિસિસ્ટ હતો, ફિઝિક્સ અને બાયોલોજી જાણતો. પણ એટલે ત્યાં જઈને સ્ટુડન્ટની જેમ આઈ વેન્ટ ધ લાઇબ્રેરી, ગોટ ધ બુક્સ, ટેક્સ્ટ બુક, એન્ડ સ્ટાર્ટેડ લર્નિંગ અબાઉટ એનેસ્થિઝિયોલોજી એન્ડ કેમિકલ એન્જિનિયરિંગ. એન્ડ ધ નાઇસ થિંગ વોઝ ધ ફર્સ્ટ કોર્સ આઈ ટોટ સરફેસ સાયન્સ ફોર એન્જિનિયર્સ. એ છોકરાઓને, મારા ક્લાસના છોકરાઓને એટલો બધો ગમ્યો કે અમારે દર વખતે એટ ધ એન્ડ ટીચર ઇવેલ્યુએશન થાય. એમાં એક સ્ટુડન્ટ બધા ફોર્મ લઈ આવે, એમાં 25 સવાલો પૂછ્યા હોય, ને પછી એ બધા ભેગા કરીને પાછો આપી આવે ડીનની ઓફિસમાં. તો આખી યુનિવર્સિટીના બધા પ્રોફેસરોમાં ઓન 0 to 5 સ્કેલ મારો હાઈએસ્ટ સ્કોર હતો, 5માંથી 4.96 કેવો. મીન્સ એવરી સ્ટુડન્ટ એન્જોયડ વોટ આઈ વોઝ ટીચિંગ. તો આઈ વોઝ લેબલ એઝ ધ બેસ્ટ ટીચર ઇન માય ધ ફર્સ્ટ કોર્સ આઈ ટોટ. પણ ધેટ રિયલી બુસ્ટેડ માય સ્પિરિટ કે આઈ કેન ડુ ગુડ ટીચિંગ એ રીતે. અને એ વખતે ઇન્ટરેસ્ટિંગલી એક બહુ વેલ નોન પ્રોફેસર લંડનથી આવ્યો હતો, તે મારી ઓફિસમાં આવ્યા અને એમણે જોયું કે આ મને આપણો મને બેસ્ટ ટીચર, મને કોંગ્રેચ્યુલેશન કહ્યું. મેં કે ડુ યુ નો વાય એમ ગિવિંગ યુ કોંગ્રેચ્યુલેશન, તો મેં કહ્યું આ મને એવોર્ડ મળ્યો. એટલે કે ના ના ના, કે નોટ ફોર ધેટ, કે પણ કે આઈ એમ ગિવિંગ યુ બીકોઝ ગુજરાતી ઇઝ યોર મધર ટંગ, નોટ ઇંગ્લિશ. તો કે અને ઇંગ્લિશમાં ટીચ કરીને તમને આ એવોર્ડ મળ્યો, એના માટે કે અહીંથી તમારા કેટલાક કલીગ્સ અહીંથી ગુજરાતમાં જઈને ત્યાં ગુજરાતીમાં ભણાવે અને બેસ્ટ ટીચર તરીકેનો એવોર્ડ મેળવે, એવો સવાલ પૂછ્યો મને. એટલે હી વોઝ ક્વાઇટ ઇમ્પ્રેસ કે ઇંગ્લિશ વોઝ નોટ માય મધર ટંગ એન્ડ આઈ સ્ટીલ ગોટ ધેટ એવોર્ડ. ઓકે. અને એમ જો જોતામાં કહેતા તમે રિસર્ચ કરતા અને ટાઈમ ઝડપથી જાય, બીકોઝ યુ કોન્સ્ટન્ટલી એન્જોય, તમે કે કાયમ તમારું મગજ એના વિચારોમાં જ હોય રિસર્ચના, કે આનું શું એક્સપ્લેનેશન હોય, કયા એક્સપેરિમેન્ટ કરવા જોઈએ ટુ પ્રૂવ સમથિંગ. અને એમ કરતા કરતા અને પછી આઈ વોન્ટ ગો ઇન ડિટેલ, પણ મારી ઓળખાણ એક છોકરી ઝાલોદમાંથી, ઝાલોદ એટલે પંચમહાલનું એક ગામ છે, પંચમહાલમાં જિલ્લામાં, તે ઝાલોદથી એ બેને ભણવા આવ્યા હતા. અને અમારી મુલાકાત આકસ્મિક રીતે કોઈની ત્યાં થઈ ગઈ અને પછી ધીમે ધીમે અમે લોકો ગ્રુપ પિકનિકમાં જતા હતા. એમાંથી અગત્યનો પ્રસંગ એ છે કે મારા બા એ છોકરીની બહેનપણીનું લગ્ન હતું ન્યુયોર્કમાં, એટલે એ લોકોએ મારા બાને બોલાવ્યા હતા આગલા દિવસે હેલ્પ કરવા. પછી મારા બાએ રાત્રે આવીને મને કહ્યું કે આવતીકાલે મેરેજમાં જઈએ છે, તું આ છોકરીને જરા ધ્યાનથી જોજે અને વિચારજે કે, અને ગમે તે સુધી કરજે
કે એનો વિવાહ થયો છે કે નહીં, કે એને કોઈ બોયફ્રેન્ડ છે કે નહીં, પણ નહીં તો આપણા ઘરમાં એવી છોકરી આવે તો ઘણું સારું, એવું મારા બાએ કહ્યું. એટલે આઈ મારી હસતા હસતા મને થયું કે માય મધર હેઝ ફોલન ઇન લવ વિથ ધીસ ગર્લ. એટલે એ રીતે મારે તો, હું જો મારી ઈચ્છા હશે તો વાંધો નહીં આવે, કે માય મધર ગેવ હર અપ્રુવલ અહેડ ઓફ ટાઈમ. પછી બીજે દિવસે મળ્યા હતા આગળને, એનીવે એમ ધીમે ધીમે અનેક ગ્રુપ પિકનિકો પછી અમને બંનેને એવું લાગ્યું કે વી આર રાઇટ ફોર ઈચ અધર, તો મેરેજ થઈ ગયા. એનું નામ હતું સુવર્ણા. અને આશ્ચર્યની વાત એ છે કે એનું નિક નેમ હતું રતન. અને મને એ લોકો બધા બેઠા ને, મને કે દિનેશભાઈ ગીત ગાવ તમે, તો મને પેલું પાયોજી મેને રામ રતન ધન પાયો એ ભજન ખૂબ ગમતું હતું, તો મેં એ ગીત ગાયું. તો પેલે એની બહેનપણી એના સામે જોઈ જોઈને હસે. એટલે મને ખબર ના પડે કેમ આ લોકો હસે છે, હું સારું નથી ગાતો કેવું, પણ એનું નિક નામ રતન હતું. અને એની અલ્ટિમેટલી અમારા મેરેજ થયા ત્યારે પેલા પ્રિસ્ટ એવું કે જે એ પ્રિસ્ટ દે એ પેલા આગળ એની બહેનપણીના લગ્નમાં આવ્યો હતો, અને જેણે અમને જોયેલા તે મારા મધરને કહે કે મેં તમારા દીકરાને અને પેલી છોકરી સુવર્ણાને જોયા હતા આ લગ્નમાં, તારા મને થયું કે આ બે એકબીજા માટે બહુ લાયક છે કે યોગ્ય છે એ રીતે. એટલે ધીસ વોઝ આકસ્મિક રીતે બધું થતું જ જાય છે. અને અમારા બે બાળકો છે પ્રેરક અને બીજલ કરીને, અને અત્યારના બંને વેલ સેટલ્ડ ઇન મેડિકલ ફિલ્ડના છે. અને પછી હું મારી રિટાયરમેન્ટ, મેં મેન્શન દેટ ઇન યર 2000 માય વાઇફ કે પાસ ધ વે વિથ કેન્સર બ્રેઇન ટ્યુમર, એને GBM કહે છે. એ જ્યારે સુધા એ ખબર પડી ને ત્યારે તો ડૉક્ટર મને ઇનડાયરેક્ટલી કહ્યું હતું કે સામાન્ય લાઈફ 6 મહિનાની જ હોય છે આ થયા પછી. એટલે ઇટ વોઝ લાઈક એટમ બોમ્બ ડ્રોપ ઓન અવર ફેમિલી. અને માન્યામાં જ ના આવે કે હાલતી ચાલતી વ્યક્તિ 6 મહિનામાં કેમ જતી રહે. પણ આફ્ટર દેટ આઈ ડિસાઇડેડ દેટ આઈ શુડ રિયલી રિટાયર ફ્રોમ ધ યુનિવર્સિટી ઓફ ફ્લોરિડા, સો દેટ સિન્સ આઈ એમ ધ ઓનલી પેરેન્ટ આઈ કેન, if needed I can visit my children as they were raising their family. So pachi retire thaya pachi mane thayu ke am to mari pase enough time hato, etle my health was good and I still had a lot of good ideas in research. Etle mane thayu ke India ma maro badho kharcho kone kade, to aa badha je data o ke government કે પ્રજાના ટેક્સ માની. સો આઈ ફેલ્ટ કે આઈ શુડ પે બેક ટુ ઇન્ડિયા ફોર એજ્યુકેટિંગ મી અપ ટુ MSc, કિન્ડર ગાર્ડન ટુ બાલ મંદિરથી MSc સુધી. એટલે પછી હું ત્યાં નડિયાદમાં એક પ્રાઇવેટ યુનિવર્સિટી છે ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી, એના વાઇસ ચાન્સેલરને મળ્યો. અને એ ભાઈએ ખૂબ ઉત્સાહ બતાવ્યો કે દિનેશભાઈ તમે આવો, તમારા જેવી વ્યક્તિની જરૂર છે અમારે, કે તમે અહીંયા આવીને નેનો ટેકનોલોજી અને સરફેસ સાયન્સનું રિસર્ચ સેન્ટર બનાવો કે જેમાં અમારા PhDના કે MSના વિદ્યાર્થીઓ બધું કામ કરી શકે. તો એમાં મારા એસ્ટિમેટ પ્રમાણે 10 કરોડ રૂપિયાની જરૂર હતી. તો એ પેલા વાઇસ ચાન્સેલર એવું કહે કે સરકાર, તમે સરકાર પાસે માગજો, અને જો સરકાર નહીં આપે તો આપણે ઘરના વાપરીશું, પણ તમે આવો અહીંયા એકવાર. એટલે પછી હું પેકઅપ કરીને ત્યાં પહોંચી ગયો. અને મારા છોકરાએ કહ્યું કે દર વર્ષ આખું વર્ષ તા નહીં ગાળો, 6 મહિના તા ગાળો, 6 મહિના અહીં આવો છે, તો અમને બી તમને સાથે થોડો સમય મળે. પણ ત્યાં ગયો અને મેં અપ્લાય બી કર્યું નહીં. એ વખત આપણા મોદીજી એના ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા. પછી એમણે મને બોલાવ્યો એમના બંગલે, તો હું મારા બીજા મારા ડીન અને બીજા એક વ્યક્તિને લઈને ગયો ત્યાં. તો એમણે પૂછ્યું આ નેનો ટેકનોલોજી શું, એના ફાયદા શું ઇન્ડસ્ટ્રીમાં, કે આગળ આપણા પ્રોગ્રેસમાં શું કામ લાગે એમ તેમ. અને વિધિન 4 ડેઝ આઈ ગોટ એ લેટર ફ્રોમ ગવર્મેન્ટમાંથી ડિપાર્ટમેન્ટથી કે દે અપ્રુવ 3.5 કરોડ
3.5 crore રૂપિયા અને બીજા 3.5 crore યુનિવર્સિટીએ કાઢ્યા એમ 7 અને બીજા 2 crore 10 ઇન્ડસ્ટ્રી ભેગા થઈને આપ્યા. તો એ 10 ઇન્ડસ્ટ્રી એનું એમએ એડવાઇઝરી બોર્ડ બનાવ્યું કે જે અમને કહે કે અમારે કઈ ટાઈપની રિસર્ચની જરૂર છે, અમારે અમારે શું પ્રોબ્લેમ છે. તો એ બધું મેં એ રીતે એ 10 crore ભેગા કરવા ઇમ્પોસિબલ લાગતા હતા, પણ એનો ઈશ્વર કૃપા એને ઝડપથી થઈ બી ગયા. અને આઈ ઓર્ડર ગુડ ઇક્વિપમેન્ટ ફ્રોમ જર્મની, યુએસએ, જર્મની, ફ્રાન્સ, યુકે એન્ડ ઇવન રશિયાથી એક ઇન્સ્ટ્રુમેન્ટ મંગાવ્યું. સો આ રીતે બધા નેનો ટેકનોલોજીને જરૂર પડતા બધા ઇન્સ્ટ્રુમેન્ટ અમે મંગાવીને લેબ શરૂ કરી. અને હું ત્યાં 2007 થી 2017 સુધી રહ્યો 10 વર્ષ. તે 10 વર્ષમાં મેં 8 ફેકલ્ટી મેમ્બરોને ટ્રેન કર્યા, 10 સ્ટુડન્ટોને પીએચડી ટ્રેન માટે ટ્રેન કર્યા, અને મારા 2-3 વિદ્યાર્થીઓને તો ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યા એમની પીએચડી થીસિસના. એટલે આઈ ફીલ કે બધાનો કોન્ફિડન્સ સારો એવો, સેલ્ફ કોન્ફિડન્સ સારો એવો વધી ગયો ત્યાં આગળ. અને આ પેલું જે ભાસ્કર, દૈનિક ભાસ્કર ફાઉન્ડેશને અમને લીડરશીપ ઇન એજ્યુકેશનનો રેકગ્નાઇઝ કર્યું એ રીતે. એટલે આઈ ફીલ, અને પછી જ્યારે બધું થઈ ગયું ને ત્યારે અમારા વાઇસ ચાન્સેલર કહ્યું કે દિનેશભાઈ તમારું નામ આપે, ડૉક્ટર શાહ એવું આ સેન્ટરનું નામ આપીએ. તો મેં કહ્યું મારા પ્રોફેસરનું નામ મૂકો. તો કે આપણે બંને મૂકીએ. એટલે પછી શાહ શુલમન સેન્ટર ફોર સરફેસ સાયન્સ એન્ડ નેનો ટેકનોલોજી રાખ્યું. અને એ જ રીતે કપડમાં દસ વર્ષ દરમિયાન હું કપડમાં વારંવાર જઈ શકતો હતો, કારણ કે નડિયાદ અને કપડ વચ્ચે 27 માઇલનું જ અંતર છે, એટલે કાર દ્વારા જઈ શકાય. તો ઘણા વીકેન્ડ હું કપડ જતો હતો અને ત્યાં એજ્યુકેશન માટે કામ કરતો હતો સ્કૂલને. કઈ રીતે મેં જ્યારે હું પહોંચ્યો ત્યારે હાઈએસ્ટ માર્ક 76% હતા એસએસસીમાં, જે 10-12 ધોરણમાં અને કે 10 ધોરણમાં. અને પછી મેં જે આખા ગામમાં જેને હાઈએસ્ટ માર્ક આવે એને 5,000 રૂપિયાનું અવોર્ડ આપ્યું ઇનામ. તો ધીમે ધીમે એ વધતું ગયું. તો જ્યારે 10 વર્ષ પછી હાઈએસ્ટ માર્ક 76ના બદલે 93% હતા. એટલે ધીસ વોઝ અ ગુડ ઇન્સેન્ટિવ ફોર બ્રાઇટ સ્ટુડન્ટ હાઉ ટુ બી ધ ફર્સ્ટ ઇન ધ ટાઉન. અને એ રીતે હજુ ચાલુ જ છે, એવોર્ડ આપવાનું હજુ ચાલુ જ છે ત્યાં. અને પછી પોએટ્રીનું બી હું કોમ્પિટિશન કરાવતો હતો, કારણ કે એકવાર અને એ થવાના રહેવાસ દરમિયાન હું કપડમાં એક દંત યજ્ઞ કરાવતો હતો. એટલે એમાં મને કોઈકે કહ્યું હતું કે આયુર્વેદની પદ્ધતિથી તમે બ્લડલેસ, પેઇનલેસ ટૂથ એક્સટ્રેક્શન. તો એ 3 દિવસનો શનિ, રવિ ને સોમ કરતા હતા. એમાં લગભગ 500 માણસો જેટલા આજુબાજુના ગામડામાંથી લોકો, જેમના દાંત ખરાબ થઈ ગયા હોય કે જેને પડા હલતા હોય કે પડાવવા હોય, એવા લોકો આવે. મેઇનલી વિલેજર્સ આવતા હતા ને થોડા ગામના લોકો બી આવે. તો એ લગભગ આવી રીતે, અને ઇટ્સ ફ્રી ઓફ ચાર્જ. તો એના જે ખર્ચો થાય, હું 2 ડૉક્ટરો હતા એ રાજકોટથી આવતા હતા આયુર્વેદના ડૉક્ટરો. અને એ લોકો વ્યક્તિને ભોય પાટલા પર બેસાડે, પાછળ એ ઊભા રહે ડેન્ટિસ્ટ, પછી એના ઢીંચણથી એની કરોડરજ્જુ આમ જરા જેન્ટલી દબાવે, પાછળ બરડામાં દબાવે આમ થોડું. અને આમ કેન આઈ જસ્ટ શો ક્વિકલી ધ મૂવી, સો યુ વિલ બિલીવ કે ઇટ કેન બી એ પેઇન વિધાઉટ લોકલ એનેસ્થેટિક વિધાઉટ. અને છતાં લોકો હસતા હસતા ઊભા થઈને જતા રહે ત્યાં દાંત ખેંચ્યા પછી. તો કેન યુ પ્લીઝ પુટ ધેટ વિડીયો? ના, says
This lady's name is Savita Ben. She is diabetic, extremely severe diabetic. She had 400 to 500 sugar she maintains every day. Yesterday they pulled out two teeth, and today she has come for more. So this Ayurvedic method for tooth extraction is bloodless, painless method, and this is more than 5,000 year old. And my intention is to give you details of this procedure. And the people who are practicing this, they are doing it from last 35 to 40 years. And as you can see from the face of this lady, that even though yesterday two teeth have pulled out, she does not show any extreme swelling or pain sensation. So I'm going to show you 3-4 patients today who will undergo this tooth extraction by Ayurvedic method called Jalandhar Band or Jalandhar Band, B-A-N-D-H Band. Okay, so this lady will now go and we will focus closely on her teeth, and they will show which two teeth were removed yesterday and which tooth they will extract today. This gentleman is a physician. Okay, about 5 years ago, and he had also tooth extraction this yesterday. This morning he'll go to tooth extraction. Yesterday that tooth was removed. And what was the second tooth? Okay, this is the tooth they are going to remove today. As you can say, because it's a broken tooth. This tooth is broken from last 1 year. And only the base of the tooth is there, and they're going to remove today પ્લાસ્ટિક સર્જરી પર બતાવેલું છે.
પાછળ ઉપર એના મિશન છે તાં ગટ મત હતા એના બંને કોઠર પકડાવેલા છે ઈ પણ લઈ ગયા આજે આજે પલોઠ વાળી બેઠા છે કે બંને એની પેલી ઉપર દબાઈ છે બંધો ચાલન બરા જરા વૃદ્ધિ સચિન ભાઈ ને બી વાત કરી, હું જાણું મને કહેતા સચિન વાત કરું બોસ ને કહી દેજો. હા ચલો મોઢું બંધ કરો. હાઇડ્રોજન પેરોક્સાઇડ થી સાફ કરીને સાથે પણ આપી દઉં છું. ના એ લઈ જજો, ધીસ ઇઝ ફાઇન, આઈલ ટેક અ પિક્ચર ઓફ ધીસ. Okay. So amaru on chat. I hope that you saw the first hand that without use a matrix u check to e besane etle pela ghutan dabai am baitha hato pachi am pakdiyo etle ahi niche be vein hoy je blood flow matani e blood flow ocho thai jay અને પાછળ પેલી કરોડરજ્જુ દબાવે. આ ત્રણ વસ્તુની કમ્બાઈન ઇફેક્ટ તમને સહેજ પેઇન ના લાગે. એટલે નાના છોકરાઓ, ઇવન 7-8 વર્ષ 9 વર્ષના છોકરાઓ બી, એ લોકોના 2 દાંત પડાવે તો એ હસતા હસતા ઊભા થઈને જતા રહે કે કશું જ દુખતું નથી એ રીતે. અને પછી એન્ટીબાયોટિક કંઈ 24 કલાકમાં બીજું કોઈ ઇન્ફેક્શન ના થાય તો એક કંઈક વનસ્પતિનો પાંદડાનો ભૂકો એ લોકો કરીને પાવડર કરતા હતા ને એ દબાઈ દે થોડો તો કે ધીસ ઇઝ અવર એન્ટીબાયોટિક, આ વનસ્પતિ વિલ નોટ અલાઉ ટુ ગ્રો એની કાઇન્ડ ઓફ બેક્ટેરિયા ઓર સમથિંગ. એટલે આ મેં 5 વર્ષ સુધી આ સ્પોન્સર કર્યો હતો
અને એટલીસ્ટ આઈ વુડ સે 1500 to 2000 માણસોએ એનો લાભ લીધો. અને મેં આ વિડીયો એટલે પાડ્યો તો કંઈ મારો એક સ્ટુડન્ટ ડેન્ટિસ્ટ થયો, અમેરિકન સ્ટુડન્ટ અહીં ડેન્ટિસ્ટ થયો હતો, તો એણે ખાસ રિક્વેસ્ટ કરી હતી કે ડૉક્ટર શાહ તમે વિડીયો કરીને લાવો, ધેન આઈ બિલીવ ઇટ કે ઇટ્સ ટ્રુ. તો આ 5000 વર્ષ જૂની પદ્ધતિ આયુર્વેદની એ કંઈ સુશ્રુત નામના ઋષિ હતા અને અને બીજા એક ઋષિ, બે જણનું નામ બે એવા ઋષિઓ હતા, એ લોકોએ આ આયુર્વેદનું બધું શાસ્ત્ર કરેલું. ને એનું જામનગરના એક મહારાણીએ એ એ શાસ્ત્રનું સંસ્કૃત, ગુજરાતી અને ઇંગ્લિશ એવી ત્રણેય ભાષામાં ટ્રાન્સલેટ કરીને ચોપડી બહાર પાડેલી છે જામનગરને, એટલે ત્યાંથી મળે. Yeah. Now I would like to show you these few other slide. Natural. Yeah. Okay, April. Just press this arrow. Okay. Okay. આજે આ મારી ચોપડીનું પહેલું પાનું છે, પરબ તારા પાણી. તો 1986 મારા અમેરિકા આવ્યા, 25 વર્ષ પૂરા થયા. તો આ પુરુષોત્તમ ઉપાધ્યાય મારી ઘરે આવ્યા હતા, એક પ્રોગ્રામ ગોઠવ્યો હતો એમનો. તો એમણે મારા ગીતો જોયા ને એમને ખૂબ ગમ્યા. બે ગીતોનું તો સ્વરાંકન કરીને એમણે ગાયું. પછી મને કે દિનેશભાઈ તમે આ અચ્છા માધુરીબેન વિશેની વાત નીકળી, તો મને કહે કે તમે માધુરીબેનની સ્મૃતિમાં એક કોન્સર્ટ ગોઠવો ભારતીય વિદ્યાભવનમાં, અને તમારા જ ગીતો લઈએ, 13 ગીતો કે 14 ગીતો, ને એનો કોન્સર્ટ કરીએ. ને એને મને કે એ વખત તમારી જે અત્યાર સુધીની કવિતાઓ છે એની ચોપડી બી કરી નાખીએ. તો એમણે મોટી જવાબદારી ઉપાડી લીધી. તો આ ચોપડી મારી જે પ્રગટ થઈ એ વખત 1986 એનું નામ આપ્યું પરબ તારા પાણી. અને આ પિક્ચર જે દોર્યું છે એ આપણે બહુ પ્રખ્યાત ચિત્રકાર છે, એમનું નામ કાર્તિક ત્રિવેદી. એ અહીં અમેરિકામાં જ રહે છે, હ્યુસ્ટનમાં, અત્યાર હાલમાં હ્યુસ્ટનમાં રહે છે. એમની ઉંમર બી હાલમાં તો 86 છે, પણ હી સ્ટીલ પેઇન્ટ્સ. તો આ એ 86 એમણે આ ચિત્ર પરબ તારા પાણીનું મારી કવિતા વાંચીને દોર્યું હતું. અને એ પહેલી કવિતા જે માધુરીબેનને સ્વર્ગસ્થ માધુરીબેનના ટ્રીબ્યુટ તરીકે મેં લખી હતી કે પરબના પીધા મેં પાણી, માડી તારી પરબના પીધા મેં પાણી. ને પછી કવિ કહે છે કે મેં તો અમૃત પીધા છે, નથી પીધા પાણી, પરબના પીધા મેં પાણી, માડી તારી પરબના પીધા મેં પાણી. પછી હું આ જ્યારે નડિયાદમાં ગયો તો 2009 મારો પરિચય થયો હતો ઉદય મઝુમદાર નામના સ્વરકાર, સિંગર અને સ્વરકાર છે ઉદય મઝુમદાર. તે ઉદમ મઝુમદાર કહ્યું કે દિનેશભાઈ મે બી તમે એકાદ, આઈ વુડ લવ ટુ ઓર્ગેનાઇઝ અ કોન્સર્ટ. તો મને થયું કે જો મુંબઈમાં ગોકુલદાસ તેજપાલ હોસ્ટેલ ના હોત તો હું કોઈ જગ્યાએ રહી જ ના શક્યો. એટલે એ અને એ જીટી બોર્ડિંગમાં ભૂતકાળમાં બહુ મોટા મોટા માણસ, મોરારજીભાઈ દેસાઈ આ જીટી બોર્ડિંગમાં રહીને ભણ્યા હતા. પછી બીજા આપણા સુપ્રીમ કોર્ટના એક જજ હતા ભગવતી, એ આમાં રહીને ભણ્યા હતા. એમ બેરિસ્ટર ભુલાભાઈ દેસાઈ આમાં રહીને ભણ્યા હતા. એટલે ધીસ હોસ્ટેલ હેઝ કન્ટ્રીબ્યુટેડ લોટ થ્રુ ધી ફોર્મર સ્ટુડન્ટ. તો પછી મેં એમને આંબે આવ્યા મોહર કરીને કે એ ગોકુલદાસ તેજપાલે 125 વર્ષ પહેલાં આંબો વાવ્યો હતો, આંબા વાડી વાવી હતી, ને એના ફળ રૂપે આ બધા લોકો થયા મોરારજીભાઈ દેસાઈના હાથે. એમ તો અને
તો આ એમણે બહુ સરસ ચિત્ર કાર્તિકભાઈએ પાડ્યું કે આંબે આંબ્યા મોર, ને એની એની સારી એક લાઈન આ છે કે એ કવિતાની કે જીવત મારે આંબે આવ્યા મોર, આજ મારે આંબે આવ્યા મોર. પછી કે જીવતર મારું કેરીનું ગાડું જાય ખેતરથી ઘરની કોર, જીવતર મારું કેરીનું ગાડું જાય ખેતરથી ઘરની કોર, કોણે વાવીતી ને કોણ રે ખાશે, કોણે ખેંચ્યાતા કુવે દોર, આજ મારે આંબે આવ્યા મોર, આજ મારે આંબે આવ્યા મોર. પછી એટલે એ જીવનનો સ્વરૂપ બતાવે છે. પછી એક આ પછી અમદાવાદ ગયો તો અમદાવાદના ઘણા કવિ મિત્રો કહે કે દિનેશભાઈ બધા અમે બધા મુંબઈ તો ના આવી શકીએ, તમે અહીં એક અમદાવાદમાં કરો. એટલે ત્યાં ટાગોર હોલમાં આ સુવર્ણ સરિતા નામનો કોન્સર્ટ ગોઠવ્યો હતો. તો એનું આ બ્રોશોરનું આ ટોપ પિક્ચર અગેઇન કાર્તિકભાઈ ત્રિવેદીએ દોરી આપ્યું હતું મને, કે એમાં એ કવિતામાં વિવિધતામાં એકતા એવું એનું શીર્ષક છે, કે જે આપણા સંતો મહાત્માઓ કહી ગયા ને એનું વર્ણન છે એમાં, કે પર્વતના શિખરથી નીકળી વહેતી નદી અનેક, ચાર દિશા ફરી ભેગી થતી સાગરમાં સૌ એક, કે બધી નદીઓ છેવટે એક જ સાગરમાં સમાઈ જાય છે. અને પછી કે રંગ બેરંગી ફૂલ ખીલ્યા પણ માળી સૌનો એક, રંગ બેરંગી ફૂલ ખીલ્યા પણ માળી સૌનો એક, અમૃત સૌનું ભેગું થતું મધપુડામાં એક. તો આ એક મધપુડામાં જ બધું જુદા જુદા ફૂલોનું અમૃત એક જ મધપુડામાં મધ તરીકે ભેગું થાય છે. અને પછી અહીં બતાવે છે એક સોની પોતા પેલા સોનાના દાગીના તોલે છે એવું પિક્ચર જે જમણા હાથે. તો એ લખે છે કે હાર મીટીને કાનના કુંડળ સોની ઘડે અનેક, ઘાટ ભલે જુદા જુદા પણ સોનું સૌમાં એક. અને પછી આ ફ્રન્ટમાં કહે છે બધી બાઈઓ પાણી ભરે છે કૂવામાંથી, તો ત્યાં લખ્યું છે કે કે એક હતો કૂવો પણ સિંચે પનિયારી અનેક, ગાગર સૌની અલગ અલગ પણ પાણી સૌનું એક. અને પછી છેલ્લી લાઈનમાં કહે છે કે રામ કહો કે રહીમ કહો ભાઈ ઈશ્વર સૌનો એક, રામ કહો કે રહીમ કહો ભાઈ ઈશ્વર સૌનો એક, માનવ હાથી કીડીમાં વસતો આત્મ સૌનો એક. કે આત્મા જે બધામાં રહેલો છે, આત્મા એક જ છે, કીડી હોય હાથી હોય કે માણસ હોય, એ એનો બધાનો આત્મા એક સરખો જ છે અંશ ફ્રોમ. એટલે આ બધા સંતો મહાત્માઓ જે સંદેશ આપે તો એને મેં આ કવિતામાં વણી લીધો છે. અને લાસ્ટ થિંગ આઈ થોટ યુ વિલ લાઈક ટુ સી દેટ હુ વોઝ બિહાઇન્ડ માય ઓલ ધીઝ એકમ્પ્લિશમેન્ટ્સ એન્ડ દેટ વોઝ માય વાઇફ. કે સુવર્ણ મેં કહ્યું જે ઝાલોદ અને પંચમહાલથી કાયમ હસમુખી, કાયમ હસતું મોડું, અને જિંદગીમાં નો કમ્પ્લેન્ટ અગેન્સ્ટ એનીબોડી ઓર અગેન્સ્ટ એનીથિંગ, ઓલવેઝ હેપી પર્સન. એન્ડ આઈ વુડ સે કે સુવર્ણ એને હું મારો એક ગુરુ કહું તો એ યોગ્ય છે, કે શી મેડ મી બેટર, કે હું હતો એના કરતાં વધુ સારા સ્વભાવનો કર્યો, મને શાંત હતો એમાંથી મને ગાતો કર્યો, સારા ગીતો લખતો કર્યો. એ રીતે એને જેટલો એનો બી હું ખૂબ ઋણી છું કે કેટલો આભાર માનું એટલો ઓછો છે. અને અને જમવાનું બનાવવામાં પણ એકદમ હોશિયાર. એને માત્ર ગુજરાતી ક્વિઝિન નહીં, ઇન્ડિયન ક્વિઝિન ને અને ઇન્ટરનેશનલ ક્વિઝિન આવડતી હતી, કે મેક્સિકન ખાવાનું, ચાઇનીઝ ખાવાનું, કોરિયન ખાવાનું, થાઈ ફૂડ બધું જ બનાવી શકે. એટલે લુઝિંગ હર વોઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ બ્લો ઇન માય લાઈફ. પણ મેં પછી પણ મેં એક બીજ go back to screen. I get the screen. Yeah. So
સુવર્ણના ગયા પછી મેં ઘણી કવિતાઓ લખી જેમાં સેડનેસ આવી જ જાય લખતા લખતા. તો એક કવિતા એવી હતી કે ઝાંઝવાના જળ જેવું આ જીવન શાને લાગે રે. કે કવિ કહે છે કે એને એની જીવન સાથેના ગયા પછી એને જીવન ઝાંઝવાના જળ એ ઝાંઝવાના જળ એટલે રણમાં તમે દૂરથી દેખાય પાણી પણ એનાથી તરસ ના છીપ તમારી. કે ઝાંઝવાના જળ જેવું આ જીવન શાને લાગે રે. અને એમ કે ગામ નહીં ને સીમ નહીં ફકત રસ્તા લાંબા લાગે રે. પછી કે સાંજ નહીં ને સવાર નહીં કાયમ સૂરજ માથે લાગે રે. અને પછી છેલ્લી લાઈન એ કવિતાની આવી હતી કે એકલ રસ્તે કોઈ મળે અજાણ્યું તોય જાણીતું લાગે રે. અને આ બધા એકલા માણસોની આ ખાસિયત હોય છે કે બસમાં ટ્રેનમાં જ્યાં બેઠા હોય કોઈ આજુ બાજુમાં અજાણ્યું માણસો તો એની સાથે વાત કરવા બેસી જ જાય. હા, કે એકલ વાટે કોઈ મળે અજાણ્યું તોય જાણીતું લાગે રે ને જીવનભરના સૌ જાણેલા કેમ અજાણ્યા લાગે રે. કે જીવનભર તમારું સોશિયલ સર્કલ એકલા થાવ પછી નાનું ને નાનું જ થતું જાય. હા, people don't invite you as often because they say you might feel uncomfortable etc etc. to ane mai ane ekla thaya pachi tamare badhi jawabdari jo tamari wife karti hati e bhi tamaru upadvi pade including ke kaya divas yaad rakhine bar garbage mukyavanu driveway ne agar ha aa badhu yaad rakhvu pade ane upran tamaru regular kaam to karvu j pade ભણાવવાનું ને આ તે. તો મેં એક બે લાઈનનું પુસ્તક લખ્યું, બે લાઈનની મુક્તક લખ્યું હતું કે મોતનો મને ડર નથી, મોતનો મને ડર નથી, જિંદગી ડરાવી જાય છે. મોતનો મને ડર નથી, જિંદગી ડરાવી જાય છે. મોત છે ફકત બે ઘડીનો ખેલ, મોત છે ફકત બે ઘડીનો ખેલ, જિંદગી રોજનો સંગ્રામ છે. કે જિંદગી રોજનો સંગ્રામ છે. કે એવરી સિંગલ ડે ઇઝ અ બેટલ. કે તમે આજે કપડાં ધોવા લોન્ડ્રીમાં આપવાના છે, બહારથી ગ્રોસરી લાવવાની છે, આ છે તે છે, બધું યુ હેવ ટુ પ્લાન ઇટ. હા, તો એની વે આઈ અને એક ગીત છેલ્લું આવું બી લખ્યું હતું કે કવિ એવું કહે છે એને મળવાની ઈચ્છા તો બહુ થાય છે વાઇફને, પણ હવે ખબર છે કે ના આવી શકે. તો કવિ વિચાર કરી કે એક રીતે આવી શકે. કઈ રીતે? તો કે જો આવવા ચાહે પ્રિય મુજે સ્વપ્નમાં તું આવજે. હા, કે મારા સ્વપ્નમાં તું આવજે. કે જો આવવા ચાહે પ્રિય મુજે સ્વપ્નમાં તું આવજે. અને કઈ કઈ વસ્તુ સાથે લાવજે એની કવિ વાત કરે છે. કે જોઈ હતી ચિતા ઉપર એ સૌમ્યતા લઈ આવજે. કે એ વ્યક્તિ જ્યારે ચિતા પર પોઢેલી હોય ને ત્યારે મોં પર એકદમ શાંત હોય, શાંતિ, કે તમને કોઈની કમ્પ્લેન ના હોય. અને પછી એમ કે આ જીવન બન્યું છે રણસમૂહ વર્ષા બનીને આવજે, આ બુઝી ગયેલું કોડિયું એને ફરી પ્રગટાવજે. એન્ડ ધેટ્સ હાઉ ધ પોએમ એન્ડ્સ. So it's even hard to describe the impact of your life partner on you. I would say that in spite of all the tragedy of losing father at the age of 10 and losing wife early in life, I have made the best out of whatever the time was available to me. In other words, make one kavita likheli, and that's how I will end this one. Ke now lakda ni baneli hoy che to e dubi jay che, an hale su pan lakda nu banelu hoy che pan e tartu re che, now dubi jay tare. To mel ek kavita likhe lakda ni now chhata dubi gayo chu, હલેસુ એક પકડીને જીવી ગયો છું. કે માણસે જ્યારે મુસીબતમાં આવે ત્યારે પોતાના કયા હલેસા છે
એ આઈડેન્ટિફાય, એને પકડવા પ્રયત્ન કરવો જોઈએ. તો મારી જિંદગીના બે હલેસા, એક કવિતા અને એક વિજ્ઞાન, આ બે હતું. તો આ અને ત્રીજું કરો તો થોડું સમાજ સેવા કે આ તે, પણ ધેટ્સ હાઉ આજે 21 વર્ષ થઈ ગયા સુવર્ણાને ગયા, પણ આઈ હેવ બીન એબલ ટુ એવરી સિંગલ ડે લીવ મિનિંગફુલી માય લાઈફ, કે આઈ હેવ ડન સમથિંગ ધેટ ડે દેટ ઇઝ યુઝફુલ ટુ ધ સોસાયટી. કે મારી રિસર્ચમાં બી આઈ ઓલવેઝ ફોકસ ઓન પ્રોજેક્ટ દેટ કેન બેનિફિટ ધ સોસાયટી. People who have dry eye problem, I design eye drop that will stabilize a thick film of water on the eye. Pachi ama je kuwa ma thi vadhara oil, depleted oil well ma thi kai rite vadhara oil bahar kadu, and the right solution nakine enu research kari thi. Pachi a India gayo to ta kai rite e બાષ્પીભવન, ઇવેપોરેશન ઓફ વોટર જમીનમાંથી, કારણ કે વરસાદ પડે અને પછી બીજો વરસાદ ના આવે તો પાણી તો પેલું ઇવેપોરેટ થઈને જતું રહે, તો પેલા વાવેલા છોડ કરમાઈ જાય. તો મેં શોધી કાઢ્યું એક સ્ટુડન્ટના પાસે રિસર્ચ કરાવીને કે કઈ રીતે ઇવેપોરેશન ઓછું થાય એવું કરવું એક સ્પ્રે કરવાથી રાઇટ કેમિકલનો, અને જેથી પ્લાન્ટ વધારે ગ્રો થાય, ફાસ્ટર ગ્રો થાય, 50% ફાસ્ટર. અને એવી જ રીતે આ બધા શિક્ષકો ચોક વાપરે, સામાન્ય ચોક, તો એ બધો પાવડર એમના શ્વાસોશ્વાસમાં જાય બોર્ડ આમ લૂછે ત્યારે. તો અને ઇમ્પોર્ટેડ ચોક એને ડસ્ટલેસ ચોક કે તમે લખો તેમાંથી ડસ્ટ ના પ્રોડ્યુસ થાય. તો મેં મારા એક સ્ટુડન્ટને નડિયાદમાં PhD કરવાનું કહ્યું કે આ ડસ્ટ નોર્મલ ચોક હોય અને ડસ્ટલેસ કઈ રીતે બનાવવો એ આપણે શોધી કાઢીએ. અને વી ફાઉન્ડ કે અમુક રાઇટ સર્ફેક્ટન્ટ નાખીએ કે રાઇટ કેમિકલ નાખીએ તો એના પાર્ટિકલ મોટા મોટા થાય, એટલે હવામાં ના આવે પણ ભોય પડી જાય. તો એમાં એને PhD કરી. ને બીજી એક સ્ટુડન્ટ જે ફાર્મસીની હતી ડ્રગ ડિલિવરી, એને તો 3 જગ્યાએથી ચાઇનામાંથી એવોર્ડ મળ્યો એના પેપરને, પછી ફ્રાન્સમાં એને સમર સ્કૂલમાં જવા મળ્યું, અને પછી ઇંગ્લેન્ડમાં એને પોસ્ટડોક તરીકેનું મળ્યું. એટલે આઈ કાઇન્ડ ઓફ મારા 10 વર્ષના સ્ટે દરમિયાન બધા ઘણા છોકરાઓ એવું કહે છે કે ડૉક્ટર સાહેબ તમે અહીંયા આવ્યા ને એમાં મારું ભવિષ્ય સુધરી ગયું, કે યુ કેમ જસ્ટ ફોર અસ હિયર. કે અને આ બધાની પાછળ જ મેં એક કવિતા લખી હતી કોડિયા ઉપરની, એની છેલ્લી લાઈન આવી હતી કે એની કોડિયા પરની, કોડિયાની લાઈફ અને માનવીની લાઈફને સરખાવી છે, અને એમાં છેલ્લી લાઈનમાં એવું કહે છે કે સૂરજ ડૂબ્યો અંધાર છવાયા, કોકે મુને પ્રગટાયો રે, દૂર ન થાય અંધારા જગના, મેં ગોખલો એક ઉજાળ્યો રે, મને ચાકડે ખૂબ ઘુમાયો રે. કે એ દરેક વ્યક્તિએ જે ગોખલામાં બેઠા હોય એ ઉજાળે, ધેટ્સ મોર દેન ઇનફ. યુ કેન નોટ ચેન્જ ધ હોલ વર્લ્ડ, બટ મારા માટે મારું ગામ કપડો અને પેલી સ્કૂલ કપડોની એ મારો ગોખલો હતો, અને ધેટ્સ વોટ આઈ હેવ ટુ ડુ ઇઝ ટુ બ્રાઇટન અપ ધેટ ગોખલો. હા ચાલો, થેન્ક યુ અગેન, એન્ડ આઈ વોન્ટ ટુ થેન્ક મુકુંદભાઈ, થેન્ક યુ, એન્ડ હિંમતભાઈ થેન્ક યુ, એન્ડ યોર હોલ સંસ્થા ઇન્ડો અમેરિકન સિનિયર સિટીઝન ગ્રુપ, એન્ડ આઈ હોપ દેટ ધીસ વોઝ અ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી, એન્ડ મે બી યુ વિલ ઓલ્સો ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ યોર હલેસા, કે દેટ ગીવ્સ યુ એ મિનિંગફુલ લાઈફ ઇન ધ કમિંગ મંથ્સ એન્ડ યર્સ. થેન્ક યુ. રિયલી કેવું પડે કે ખરેખર અમને તો એવું જ છે કે તમને સાંભળ્યા જ કરીએ, પરંતુ આપણે સમયની મર્યાદા છે અને બીજો પ્રોગ્રામ 12 વાગે શરૂ થવાનો છે, એટલા માટે પણ આપણે જે ટૂંક સમયમાં તમે તો આપણે કહીએ ને કે સાગરમાં આખો ગાગરમાં આખો સાગર આપી દીધો છે એના જેવું છે. તમારું આખી લાઈફ, તમારું જે સંઘર્ષથી ભરેલું હતું અને હાઉ ડીડ યુ હેન્ડલ ઇટ, દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. અને દરેકને આમાંથી એક પાઠ લેવાનો છે
કે ગમે એટલી મુશ્કેલી આવે છતાં પણ માણસ પોતાને જો હિંમત હોય, શ્રદ્ધા હોય અને કામ કરવાની તાકાત હોય તો આગળ આવી શકે છે. ખરેખર તમારો ઉદાહરણો અને તમારી આખી લાઈફ છે પ્રેરણાદાયક છે, અને ઇટ ઇઝ ઓફ અ વેરી મચ ઇમ્પોર્ટન્સ ટુ ઓલ અવર પીપલ હુ આર લિસનિંગ. એબાઉટ 125 ઝૂમ એન્ટ્રી છે, તો લગભગ 200-250 ની આસપાસ લોકોએ આપણને સાંભળ્યા અને આપને જે જે કહ્યું એનો સૌએ લાભ લીધો છે. તો થેન્ક યુ વેરી મચ ફોર ધ એક્સલન્ટ પ્રેઝન્ટેશન, રીલી એપ્રિશિએટ ઇટ. એક જ વ્યક્તિમાં અને જેને આ ચોપડી જોતી હોય પરબ, તો તમે આ ચેટ સેક્શનમાં જશો ને તો મારું ઈમેલ એડ્રેસ આપ્યું છે, dineshosha@yahoo.com. dineshosha@gmail.com. અમારા રિપોર્ટમાં પણ એ ઈમેલ મૂકશું કે જેથી કરીને અને ધોઝ વર ઇન્ટરેસ્ટેડ કેન ગેટ ઇન ટચ વિથ યુ. તો યોર ઓફર ઓલસો, અને તમે જે કહ્યું કે સરિતામાં જે એક ચિત્ર બતાવ્યું અને કહ્યું કે વિવિધતામાં એકતા, વેરી ગુડ, કારણ કે ધેર ઇઝ અ ડાયવર્સિટી ઇન યુનિટી, એના જેવું છે કે ઇટ્સ અ ગ્રેટ. સો થેન્ક યુ વેરી મચ, આઈ વી રીલી એપ્રિશિએટ. દિનેશભાઈ, તમારા એક જ વ્યક્તિમાં આટલા બધા આયામો સાયન્સ થી માંડી અને સાહિત્ય અને કવિતાના હોય એ માને માને આવી વાત છે. અને તમારા એક પડોશી મિત્રે, તમે શાંતિનિકેતન 2 છો એ જણાવ્યું, શાંતિનિકેતન 1 રહેતા ડોક્ટર અશ્વિનભાઈ પંડ્યા એ અમારી આ સંસ્થાના સંસ્થાપક છે. એમ ડોક્ટર અશ્વિનભાઈ પંડ્યા હી એસ્ટાબ્લિશ ધીસ ઓર્ગેનાઇઝેશન. શાંતિનિકેતન 3 અમારા એક્સ જોઈન્ટ ટ્રેઝરર કુલિનભાઈ પરીખ, જે મારા બનેવી થાય એ રહેશે. અને એક આખું પરીખ ગીતમાલાનું જે યુનિટ છે એ અમારી સાથે ક્લોઝલી સંકળાયેલું છે. અને ટૂંક સમયમાં કદાચ એ યુનિટ ઇન્ડો અમેરિકનનું એક યુનિટ બને એવી શક્યતા છે. એટલે કે અમારું એક ચેપ્ટર ફ્લોરિડામાં ખોલીશું એવું લાગે છે. So, you will be also a part of it. We'll be very, very glad if you will become a part of this parivar. Sure. Right. Thank you. Thank you very much. Thank you. And a happy new year. Thank you. Okay. હવે જે આપણે પાર્ટ 2 શરૂ થાય છે એ આખો સંગીતમય પ્રોગ્રામ છે, અને એના માટેના